છે હાર જીત એ અલગ સવાલ પણ જ્યારે પ્રજા વોટ આપતી હોય છે જે પ્રજાએ વોટ ના આપ્યા એનો પણ આભાર માનવો પડતો હોય છે એટલે એ છત્રીસે છત્રીસ કોમ મને કોઈએ નથી આપ્યો એવી વાત નહીં કરી બધાએ મને મત આપ્યો છે અને એ જીત એ આપ જનતાના સિરે છે એવી વાત ખેલદિલીથી કરતા હોય ત્યારે એ ધન્યવાદ એમના વિજયને આપણે આવકારીએ છીએ પણ જ્યારે રાજ્યની અંદર જે ભાજપની સત્તા છે અને તેવા સમયે આવા જે વિસ્તાર જે હોય છે કે થરાદની જે વાત કરી જ્યાંથી ગુલાબસિંહ રાજપૂત જીતીને આવ્યા છે ત્યાં જ વિકાસ કરવો કેટલો જે શક્ય હોય છે કે પછી તે કપડાં ચઢાણ ચઢવા સમાન છે હવે છેવાડાનો વિસ્તાર છે કપડાં ચઢાણ તો છે જ પણ એની સાથે સાથે જ્યાં જરૂરિયાત છે કે ભાઈ આજે હવે લાંબા ત્યાં એક અલગ જિલ્લો છેવાડાનો હોય તો અલગ જિલ્લા તરીકે માંગ હોય તો ત્યાંનું કલેક્ટર એક સેન્ટર અલગ બને ત્યાંનું જે છે જિલ્લા વિકાસ અધિકારીનું સેન્ટર અલગ બને એટલે જ્યારે ઓછી આવકવાળા તાલુકામાં જે લાંબે સુધી પાલનપુર સુધી બનાસકાંઠામાં આવવું પોસાય નહીં એટલે ત્યાંનું ત્યાંનું જે અંતર છે એ બહુ મોટું છે એટલે એ ઘણા કિલોમીટર સુધીનું અંતર હોય ત્યારે એને એક જિલ્લો આપવાની માંગ થાય તો એ લોકોને જે છે એ આર્થિકતાના ધોરણે પરેશાન ન થવું પડે કેમ કે આ જિલ્લા પંચાયતની કચેરીમાં આવવું હોય જિલ્લા વિકાસ અધિકારી જોડે આવવું હોય કલેક્ટર જોડે આવવું હોય તો ત્યાં સ્થાનિક એ કલેક્ટર ઓફિસ બને ડીડીઓની ઓફિસ બને પ્રાંત ઓફિસ બને એટલે ઘણા પ્રશ્નો સોલ્યુશન આવે અને બીજું કે જીઆઈડીસીની જે માંગ છે અને એ ત્યાં ફેક્ટરીઓ થાય અને ત્યાંના લોકોને સ્થાનિક લોકોને રોજગાર મળે કદાચ ખેતી બરાબર ગઈ કે ના ગઈ પશુપાલનનો વ્યવસાય બરાબર થયો કે ના થયો તો હવે એ લોકોનું રોજગારીનું સાધન શું તો અત્યાર સુધી સરકારે વિકાસની વાતો કરી તો ત્યાં નજર નહીં નાખી તો હવે સરકારની પણ આંખો ઉઘડશે કે ત્યાં વિકાસ માટે કંઈક કરીએ તો આ જે છે એ હેમાભાઈ રાજપૂતના પુત્ર ગુલાબસિંહને જે ચૂંટ્યા છે એ એના ઉપરથી સરકાર સીના પણ કાન ઉઘડશે ઓવરઓલ જો દિસાઈ સાહેબ જો આ છ બેઠકોની વાત કરીએ કે જેમાં કોંગ્રેસ કુલ ચાર બેઠકો પર જે આગળ નીકળી ચૂકી છે એકનું બે સીટનું જે પરિણામ જે જાહેર થઈ ચૂક્યું છે તેવા સંજોગોમાં આપ શું કહેશો કે ભાજપે આ પરિસ્થિતિનો સામનો કેમ કરવો પડ્યો હવે કાર્યકર્તાઓમાં અસંતોષ જે લાયક ઉમેદવારોને ટિકિટ આપવાની વાત થઈ હોય ને એ લોકોને ના મળી હોય એ

અને સાથે સાથે પ્રજાનું જન સમર્થન ગુમાવ્યું છે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો છે અને વિકાસની વાતો કરીને પ્રજાને કંઈ મળ્યું નથી એ વાત આના ઉપરથી સિદ્ધ થઈ શકે ભાજપ પાર્ટી એવું કહે છે કે જ્યારે તે ઉમેદવારની પસંદગી કરતું હોય છે ત્યારે તે સેન્સ લેતો હોય છે અને તે માટે નિરીક્ષકો પણ જે નીમવામાં આવતા હોય છે કાર્યકર્તાઓને પૂછવામાં આવતું હોય છે આમ ફૂંકી ફૂંકીને તેઓ પગલું ભરતા હોય છે ત્યારે એક ઉમેદવારની પસંદગી થતી હોય છે છતાં પણ આલા કમાન્ડની કોઈ વાત હોય એ પાર્ટીના કાર્યકર્તાઓએ અનુસરવી પડતી હોય છે એટલે આલા કમાન્ડના નિર્ણયને માથે ચડાવવો પડતો હોય છે એટલે જે વ્યક્તિ વર્ષોથી મહેનત કરીને તૂટી ગયો હોય પાયાનો વર્કર હોય હવે એને કશું ન મળે એટલે એ નિરાશ થઈને ફરતો હોય એની જોડે પણ એક ટોળું હોય છે એની જોડે પણ એક સંગઠન હોય છે પોતાનું અલગ એક આગવી ઓળખવાળું સંગઠન હોય છે અને એ સંગઠન જ્યારે અંદરથી નિષ્ક્રિય થાય ત્યારે પણ પાર્ટીને હાર સહન કરવી પડતી હોય છે તો આ કયા પ્રકારના જે સંકેત બતાવે છે કારણ કે જે ભરતી પ્રક્રિયા તે સતત ચાલતી પ્રક્રિયા છે અને કોંગ્રેસમાંથી આપણે જોયું હશે કે છેલ્લા દસ બાર વર્ષની અંદર અનેક એવા નેતા છે હોય કે પછી કાર્યકર્તાઓ હોય છેલ્લે માહુજીભાઈ ઠાકોર પણ જે તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા જો કે તે કોઈ કમાલ ન કરી શક્યા પરંતુ કોંગ્રેસમાંથી એક મોટો વર્ગ છે જે ભાજપમાં હજુ પણ જઈ રહ્યો છે હવે જે કોંગ્રેસના આ શું છે કે ખરીદ વેચાણની પ્રક્રિયાઓ છે એમ કહેવાય હવે પાર્ટીમાં જે પાર્ટીએ મેન્ડેટ આપેલો અને જે પ્રજાએ કોંગ્રેસના નામે મત આપ્યા હોય અથવા ભાજપમાં ઉભો રહ્યો તો ભાજપના નામે મત આપ્યા હોય એટલે પ્રજાને ઉમેદવારો પ્રત્યેથી અવિશ્વાસ થઈ ગયો કે ભાઈ અમે એક વિરોધ પક્ષની ભૂમિકામાં આ ઉમેદવારને કોંગ્રેસમાં મત આપ્યો અને એ અમારી પ્રજાની જે કંઈ જરૂરિયાતો માંગ છે વિકાસના પ્રશ્નો છે એના માટે અમે એને લોક પ્રતિનિધિત્વ ચૂંટ્યો અને એ હવે જઈને કોઈના ખેમામાં બેસી જાય ત્યારે એ નારાજ પ્રજા એ લોકોને એમનો રસ્તો બતાવી દેતી હોય છે જી આ બધાની વચ્ચે લુણાવાડાથી મા ભાજપ માટે સારા સમાચાર એ છે કે જિગ્નેશ સેવકે જે લીડ હાંસિલ કરી છે અને ગુલાબસિંહ ચૌહાણ તમને પાછળ પાડ્યા છે એક બાજુ એક ગુલાબસિંહ રાજપૂત એ છે કે જેમણે થરાદમાં જીત મેળવી છે તો બીજી બાજુ એ ગુલાબસિંહ ચૌહાણ એ છે કે જે ગુલાબ ખેલી ન શક્યું અને જિગ્નેશ સેવકની સામે તે પાછળ રહી ગયા તો જિગ્નેશ સેવકે અહીં પોતે પોતાની કમાણ બતાવી કે પછી પોતાના દમખમ પર જીત્યા કે પાર્ટીના મેન્ડેટ જે તેમનું જે પાર્ટીનું જે નિશાન છે તેના આધારે જીત્યા કે પછી મોદી સરકારની જે વાત થઈ રહી છે નરેન્દ્ર મોદીના ચહેરાની વાત થઈ રહી છે એ એ ચહેરાને કારણે તેમને જીત મળી છે શું કહેશો આપ હવે જોવે એક જિગ્નેશની એક ઓળખ તો ખરી સેવક તરીકે હા લોકો એને જ્યારે એકસો આઠ તરીકે ઓળખતા હોય અને જિગ્નેશનું બીજી વસ્તુ એ છે કે તાજેતરમાં જ કાશ્મીરનો મુદ્દો કાશ્મીરની ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ જે કોન્સ્ટિટ્યુશનની આર્ટિકલ્સ છે એમાં જે સફળતા મળી અને બીજેપીએ એના લોકોને એમ થયું કે ભારતીય જનતા પાર્ટી સત્તા આવ્યા પર આવ્યા પછી કાશ્મીર નામનો જે પહેલાં બકવાસ કરતો તે બકવાસ નથી એ હકીકત છે અને એને બંધારણમાં સુધારો કરાવડાવ્યો સર્જિકલ સ્ટ્રાઇકોની બાબતની વાત થઈ એમાં પણ અને રામ મંદિરનો પ્રશ્ન પણ તાત્કાલિક સુપ્રીમ કોર્ટને હવે નિર્ણય આપવાની વાત ઉપર છે કે સત્તર નવેમ્બરે એ રામ મંદિરનું રિઝલ્ટ આવશે આ બધી બાબતો એક હિન્દુ કાર્ડ અને એ બીજી બધી છે એક અલગ રાષ્ટ્રીય લેવલનું વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી એક આગવી ઓળખ આગવું વ્યક્તિત્વ એમના નામ પર લોકો જ્યારે મત આપતા હોય તો એ વાત પણ ત્યાં લુણાવાડામાં સાબિત થઈ છે અને ઓબીસી મતદારો અને આદિવાસી મતદારો એ એમને ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું છે એ વાત પણ આના ઉપરથી જીજ્ઞાસ સેવકની જે જીત તરફ જઈ રહી હતી એ વાતની ઉપરથી સત્ય થાય છે તો આમ તો ભાજપે અત્યાર સુધી પણ કે નેતાઓને જે ટિકિટ આપી છે અને ટિકિટ ના આપી હોય તો તમને નિગમમાં પણ જે સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવડસિંહ ઝાલા બાબત આપને લાગે છે કે ભાજપ પોતે પણ એ એક ભૂલ કરી તો નહીં કહેવાય પરંતુ એક થાપ ખાઈ ગયા હવે એ સીટો તો સમીરભાઈ કોંગ્રેસની હતી અને કોંગ્રેસના ઝોલામાં ગઈ છે પણ હવે એ લોકોને આવીને એમની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ જે કોંગ્રેસમાં અલ્પેશને પાંચ પાંચ સ્થાન મળ્યા હતા સેન્ટ્રલના અંદર એમને પ્રભારી બનાવ્યા એ વ્યક્તિને રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા છતાં પણ એ વ્યક્તિને એમ થયું અને વારેઘડીએ જે છે એને અલ્પેશ ઠાકોર જવાના છે બીજેપીમાં જવાના છેવટે એમને રિઝાઇન કરવું પડ્યું અને રિઝાઇન કર્યા બાદ એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ જે ત્યાંના સ્થાનિક ચૌદ હજાર આઠસો ને સત્તાવન મતોથી જે જીત્યા હતા અલ્પેશ એ મતોની અંદર થોડોક જ ફેરફાર આવ્યો અને એમાં ત્યાંની જે પ્રજા છે એને જોયું કે નહીં ભાઈ અમે તો મત કોંગ્રેસને આપ્યા હતા અને એક સબર નેતૃત્વ અલ્પેશ હતું અને એને સારો વિરોધ કરવા માટે રાહુલ ગાંધીનું ડાયરેક્ટ માથું હતું અને સેન્ટ્રલમાં ડાયરેક્ટ ટોકિંગ કરી શકે એવી વ્યક્તિ હતી અને એ વ્યક્તિ જ્યારે આ બધા પદો છોડી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે પ્રજાને એમ થાય કે કોઈ લાલચ આપી હશે કોઈ એમને ગમે તે રીતે કોઈ એમની સાથે સાંઠગાંઠ થઈ હશે યા તો અલ્પેશ કોઈ પણ રીતે કોઈ બાબતની અંદર કાયદાકીય ગૂંચવાળામાં હશે અને એને જવું પડ્યું હશે આ બધી પ્રજાને ધ્યાન ધરવું બીજી બાજુ એ છે કે અલ્પેશના ત્યાંના ઠાકોર સમાજ જે છે એ સ્થાનિક ઉમેદવાર નથી એ રીતે પણ નારાજ હતો અને બીજું કે અલ્પેશે જે વચનો આપેલા એ પૂરા ના કર્યા ત્યાં ગ્રાન્ટો છે એ અલ્પેશને મળી ધારાસભ્ય તરીકે એ પણ નહીં વાપરી અને માત્ર ને માત્ર જાતિવાદ ઠાકોર સેનાના

તો રાજકીય વિશ્લેષક સાથે વધુ કેટલાક મુદ્દા પર આપણે ચર્ચા જારી રાખીશું એક બ્રેક બાદ